અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પારવાર પરેશાની ભોગવી રહ્યા હતા ત્યારે પડિયા પર પાટું જેવી સ્થિતિ ફરીવાર નિર્માણ પામી છે. કપાસના પાકના વાવેતરમાં ગુલાબી ઈયળો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતો જાય તો જાય કહા જેવી કપરી સ્થિતિમાં મુકાયા હતા. આપ જોઈ શકો છો, આ છે અમરેલી જિલ્લાના કપાસના છોડ. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી હાલ કપાસના છોડ સુકાવા લાગ્યા છે ત્યારે ખેડૂતો પર વધુ પડિયા પર પાટું જેવી સ્થિતિ ગુલાબી ઈયળના આક્રમણથી જોવા મળી રહી છે. કપાસની બીજી વીણી લેવાની તૈયારી કરતા ખેડૂતો પર ગુલાબી ઈયળે કપાસના છોડ પર ડેરા તંબુ તાણી ખેડૂતો વધુ પાયમાલ થાય તેવા સમીકરણો અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં કુલ 5.5 લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે 4.11 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. સતત વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મોકલાયા હતા ત્યારે ગુલાબી ઈયળના કપાસ આક્રમણથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. મારું નામ જયસુભાઈ દોંગા, ગામ ખડસલી. મારે 8.5 વીઘાનો કપાસ છે અને એ કપાસની અંદર એટલું ચોમાસું જોરદાર થયું કે પાણી એટલું બધું લાગી ગયું અને ઈયળનો સમય જે વહેલો હતો એને બદલે ઓણની સાલમાં લાલ ઈયળ મોડી આવી અને મોડી આવવાથી જે પાસ્તર ફાલ લેવાનો એ ફાલ હાવ સાફ થઈ ગયો છે. અમરેલીના દેવશી દોંગા નામના ખેડૂતે 8 વીઘામાં કપાસનું વાવેતર કરેલું, પણ પ્રથમ અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદથી ખેડૂતે કરેલો ખર્ચો પાણીમાં ગયો. હવે કપાસની બીજી વીણી લેવાના સમયમાં ગુલાબી ઈયળે આક્રમણ કરતા ખેડૂતે આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે ખડસલી ગામના સરપંચ પોતાના ગામમાં ખેતીની સ્થિતિ અને ખેડૂતોની સમસ્યા અંગે જણાવ્યું હતું કે મારું નામ ચેતન માલાણી, હું ખડસલી ગામનો સરપંચ છું. મારા ગામમાં 450 ખેડૂત ખાતેદારો છે અને મોટાભાગે ખેતી ઉપર નિર્ભર છે લોકો. આજે આ વર્ષે ખેડૂતોને શરૂઆતમાં અતિવૃષ્ટિ, પછી કમોસમી વરસાદ અને છેલ્લે ખેડૂતોને પીડા ઉપર પાટું ગુલાબી ઈયળ કપાસમાં આવી ગઈ છે. કપાસમાં 1 વીઘે સામાન્ય ઉત્પાદન 25-30 મણ આવતું હોય છે, એની જગ્યાએ આ વર્ષે ગુલાબી ઈયળના હિસાબે 5-10 મણ સુધી પહોંચી શકશે. એટલે ખેડૂત આગેવાનો અને નેતાઓને અમારી માંગણી છે કે જોરદાર રજૂઆત છે કે તાત્કાલિક વીમા કંપનીઓ પાસે આનો સર્વે કરાવી અને તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવો જોઈએ. ખડસલી ગામમાં 450 ખેડૂત ખાતેદારો છે. પહેલા અતિવૃષ્ટિ બાદ ગુલાબી ઈયળથી ખેતીના પાકો નિષ્ફળ ગયા છે ત્યારે સામાન્ય રીતે 1 વીઘે 25-30 મણ કપાસનું ઉત્પાદન થતું હોય, પણ અતિવૃષ્ટિથી 5-10 મણ કપાસ આવે તેવા સંજોગો ગુલાબી ઈયળની ખેડૂતો પર આફત આવી છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખેડૂતોની વ્યારે આવવું જોઈએ, સાથે સરકાર પણ ખેડૂતો પર અતિવૃષ્ટિ બાદ આવેલી આફત સામે સહાય કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ ગુલાબી ઈયળના આગમન અંગે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર માસમાં આવતી ગુલાબી ઈયળ આ વખતે કમોસમી વરસાદથી મોડી આવી છે, તો ખેડૂતોએ રાસાયણિક દવાઓના ઉપયોગથી વણમાંગી સલાહ ખેતીવાડી અધિકારી કે પટેલે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં મહદઅંશે કપાસનું વાવેતર થાય છે અને લગભગ 4 લાખ હેક્ટર જેટલું, એટલે 70-75% જેટલું કપાસનું વાવેતર છે. અને કપાસના વાવેતરમાં આમ તો આ વખતે વરસાદ સારો હતો, છતાં પણ વરસાદ લાંબો ખેંચાયો અને વરસાદ છેક 11મા મહિના સુધી જિલ્લામાં ચાલુ રહ્યો છે. જે સપ્ટેમ્બર મહિનામાં જે ગુલાબી ઈયળનો ઉપદ્રવ થતો હતો એ હવે જિલ્લામાં ક્યાંક ક્યાંક ગુલાબી ઈયળ આ નવેમ્બર મહિનામાં પણ થોડો ઘણો ઉપદ્રવ જોવા મળેલો છે. તો ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે રાસાયણિક દવાનો છંટકાવ કરવો, એના માટે ક્વિનાલ ફ્લોસ, કોરોપાયલી ફ્લોસ અને સિન્થેટિક પ્રાયરોથાઇડમાં સાયપરમેથ્રિન જેવી દવા છાંટી શકે છે. એ લોકો પંપમાં એમાં ક્વિનાલ ફ્લોસ અને ક્લોરોપાયરીફોસ 30 ml જેટલું એનું પ્રમાણ રાખી શકે અને જે સિન્થેટિક પ્રાયરોથાઇડ છે જે સાયપરમેથ્રિન જેવી એનું 7-8 ml જેટલું એક પંપમાં દવાનું પ્રમાણ રાખી અને છંટકાવ કરી શકે તો આ ઈયળનું પણ નિયંત્રણ થઈ શકે છે. એ સિવાય જૈવિક નિયંત્રણ પણ છે, એના માટે બિવિરિયા બાસિયાના અને ફેરોમેન ટ્રેપ છે, એનો પણ ઉપયોગ કરી ખેડૂત સારું એવું નિયંત્રણ લીલી અરે ગુલાબી ઈયળ પર મેળવી શકે છે.